हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश एक एकदम ज नवा टेस्टी काठियावाड़ी शाकनी रेसिपी। आ शाक खावामां खूब ज सरस लागे छे अने तेने बनावू पण खूब ज ईजी छे। फक्त 10 ज मिनिटमां आ शाक आखा घर माटे बनी अने तैयार थई जाय छे। अने आ शाक एकदम नवू छे, बहु ज ओछा लोकोना घरमां बनतुं होय छे। तो जो तमे पण आ रीतेनुं शाक क्यारेय ट्राई ना करी होय तो आ वीडियो जोई अने घरे जेવથી ट्राई करजो। तमे આંગળા ચાટતા રહી જશો એટલું સરસ બને છે। અને તમને મારી આ રેસિપી સારી લાગે તો પ્લીઝ આ વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને આવી નવી નવી રેસિપીઓ સૌથી પહેલા જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે। તો એકદમ નવું અને સુપર ટેસ્ટી કાઠિયાવાડી શાક બનાવવા માટે મેં આ રીતેનું એક પેન લીધેલું છે, જેમાં આપણે 3-4 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। કાઠિયાવાડી શાકમાં આ રીતે થોડું વધારે તેલ જોઈતું હોય છે। તો પહેલાં તો આપણે તેલને સરસ રીતે ગરમ થવા દેશું। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલું કટ કરેલું લસણ એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલું ખમણેલું આદું અને 1 ચમચી જેટલી ક્રશ કરેલી મરચાંની પેસ્ટ એડ કરીશું। અને ત્યારબાદ 1/2 ચમચી જેટલી રાઈ અને 1/2 ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું। ત્યારબાદ હવે તેમાં ફ્રેશ થોડા લીમડાના પાન એડ કરી અને કાઠિયાવાડી શાક માટેનો વઘાર તૈયાર થવા દઈશું। ગેસની મીડિયમ ફ્લેમ પર બધી જ જે આપણે સામગ્રી એડ કરી છે તેને સરસ રીતે મિક્સ કરી અને 1-2 મિનિટ માટે સોતે થવા દઈશું। તો વઘાર સરસ રીતે ચડી ગયો છે તો હવે આપણે તેમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું। મેં અહીંયા 1/2 કપ જેટલી લીધેલી છે અને ડુંગળીને પણ સરસ રીતે મિક્સ કરી અને આપણે 1-2 મિનિટ માટે સોતે થવા દઈશું, જેથી કરી અને ડુંગળી પણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે। આ રીતે જ્યારે પણ કાઠિયાવાડી સબ્જી બનાવીએ ત્યારે તેમાં લસણ અને ડુંગળી વધારે પડતા જ એડ કરવામાં આવે છે। તો હવે તમે જોઈ શકો છો ડુંગળી સરસ રીતે કૂક થઈ ગઈ છે। આ સમયે આપણે સેમ 1/2 કપ જેટલા કટ કરેલા ટામેટા એડ કરીશું। જો તમારે ડુંગળી અને ટામેટાની પેસ્ટ એડ કરવી હોય તો એ પણ કરી શકો છો। મેં અહીંયા નાની સાઇઝમાં કટ કરીને એડ કર્યા છે। હવે આપણે 1-2 મિનિટ માટે ટામેટા પણ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો ટામેટા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ। તેના માટે એડ કરીશું 1/2 ચમચી જેટલું નમક, 1-1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર એડ કરીશું અને હવે બધા જ મસાલાઓને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। મસાલાઓ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। આ રીતે મસાલા એડ કરી અને પાણી એડ કરવામાં આવે તો મસાલા જરા પણ ચોંટતા નથી અને તેનું ફ્લેવર શાકમાં ખૂબ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો તેલ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે। આ સમયે હવે તેમાં રૂમ ટેમ્પરેચરવાળી 1 કપ જેટલી છાશ એડ કરીશું। છાશ એડ કરવાથી આ શાકમાં ખૂબ જ સરસ એવી ખટાશ આવી જશે અને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર છાશ પણ એકદમ સરસ રીતે ભળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું, જેને લગભગ 1-2 મિનિટ જેટલો સમય લાગશે। ત્યાં સુધીમાં આપણે તેમાં બીજા મસાલાઓ એડ કરીએ, જેમાં આપણે એડ કરીશું 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1/2 ચમચી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરીશું। આ મસાલા લાસ્ટમાં એડ કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ મસાલાઓને ગ્રેવી જોડે સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો આપણી ખૂબ જ સરસ એવી એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ગ્રેવી બની અને તૈયાર થઈ ગઈ છે।
અને અહીંયા તમે જોઈ શકો છો બધું સરસ રીતે પડી ગયું છે અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। આ સમયે હવે આપણે કાઠિયાવાડી શાક બનાવવાની જે મેઇન સામગ્રી છે તે એડ કરીશું, તે છે આ ફાફડી ગાંઠિયા। તો હવે આ રીતે જે ગાંઠિયા છે તેને આખે આખા આપણે શાકમાં એડ કરી દઈશું। સ્પેશિયલી આ રીતેનું ફાફડી ગાંઠિયાનું શાક કાઠિયાવાડમાં ખૂબ જ ફેમસ છે અને આ રીતે જ બનતું હોય છે। જો તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય કે આપણને સેમ ક્વેશ્ચન થતો હોય કે આજે કયું નવું શાક બનાવવું જે ઘરમાં બધાને ભાવે અને ટેસ્ટી પણ હોય, તો આ રીતેનું તમે ફાફડી ગાંઠિયાનું શાક ગ્રેવી કરી અને ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। હવે આપણે 2 મિનિટ માટે શાકને સરસ રીતે કૂક થવા દઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। તો હવે તમે જોઈ શકો છો આપણું શાક બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। ઉપરથી આપણે તેમાં કટ કરેલી કોથમરી એડ કરીએ। આ સમયે તમારે જેટલી પણ ગ્રેવી કે જે રસો છે તે જોઈતો હોય એટલા સમય માટે શાકને વધારે કે ઓછું ઉકાળી શકો છો। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટ ઉપર લઈ લઈએ। આ રીતેનું ફાફડી ગાંઠિયાનું શાક રોટલી, ભાખરી કે રોટલા જોડે પણ ખૂબ જ સરસ લાગે છે। તો જો તમે ક્યારેય આ રીતેનું શાક ટ્રાય ના કરી હોય તો એક વખત તો જરૂરથી ટ્રાય કરજો, એકદમ સરસ અને ચટપટું બને છે, જેથી કરી અને ઘરમાં બધાને ભાવશે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં આ શાકની રેસીપીને તો જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને બધી જ નવી રેસીપીસની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે।